6-10 ના રોજે લક્ષ્મીનગર શેરીમાંથી એક બાળકી ગુમ થયેલ હતી, જે બાબતમાં માલવીય નગરમાં ગુમ થનાર બાળકીના પિતા ફરિયાદ આપતા 7 તારીખે ગુમની 363ની ફરિયાદ દાખલ થઈ હતી. આ બનાવમાં લગભગ 4 વાગ્યાની આજુબાજુ ભક્તિનગર જે રેલવે યાર્ડ છે આમાંથી બાળકીની લાશ મળેલ હતી, જેથી પોલીસે પછી આ બાબતમાં તપાસ હાથ ધરી અને આમાં જે પણ હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરતા આમાં એક શકમંદ ઇસમ શેરીમાંથી બાળકીનું સાથે લેવીને અને જાતો નજર આવ્યો હતું. અને આ બાબતે તપાસ કરતા તમામ જે ટીમો હતી, એલસીબી ઝોન 2ની ટીમ, માલવીય નગર પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ કામમાં લાગેલ હતી. અને એમાં અમને જે આરોપી હતો, આ આરોપી બાબતે તમામ અમને ખબર મળી હતી. અને 3 આરોપી આમાં જે સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરવામાં આવ્યા હતા આના આધારે 3 આરોપીઓની શકમંદો તરીકે પહેચાન પડી અને એમને આરોપીઓને વિરમગામ, રાજસ્થાન અને રાજકોટથી પૂછપરછ માટે લેવામાં આવેલ હતા. અને એ અત્યારે આરોપી કબૂલાત કરી છે. આમાં જે બાળકી હતી એમની સાથે દુષ્કર્મ આચરીને અને પછી એમના પિતાના ઓળખાણવાળા હતા અને એ પિતાને બતાવી ના દેવે એ ધ્યાને રાખી એ જે આરોપી હતા એ બાળકીનું મર્ડર કરી દીધું. એ જે બાળકી, જે મરણ જનાર બાળકી છે, એમના પિતા સાથે 3 આરોપીની ઓળખાણ હતી અને 4 જણા ઘણી વખતે ખાવાના માટે સાથે પણ વેચતા હતા. એમાંય એ જે 3 આરોપી હતા એમની એ બાળકી પર ખોટી નજર પડી અને એ પ્રી પ્લાનિંગ કરીને એવી રીતે બાળકીને રેલવે યાર્ડમાં લેવી જાય અને એમની સાથે દુષ્કર્મ આચરીને અને પછી પથ્થરથી કુચલી એમનું સર કુચલીને અને એમનું મર્ડર કરી દીધું. હવે આ ઇન્વેસ્ટિગેશનનું સબ્જેક્ટ છે અને આ બાળકી દ્વારા રજીસ્ટર કરતા અને આ જે આરોપી હતા એમને ખબર હતી કે જે આ બાળકી બચી જશે તો એ ઘરે જ આવીને એમને પિતાને આ બાબતમાં જાણ કરી દેશે. તો આ ધ્યાને રાખીએ આરોપીએ એ બચ્ચીનું સિર કુચલીને અને એમની હત્યા કરી નાખી. એ આરોપીઓ અલગ અલગ જગ્યા, જે એક વિરમગાંવથી એક આરોપીને પકડવામાં આવ્યો, એક રાજસ્થાનનું જે આરોપી હતું એ રાજસ્થાન ભાગી ગયું હતું અને એક આરોપીની રાજકોટથી અટક કરવામાં આવી છે. એ અહીંયા સવાર સુધી તક અહીંયા હતા, પરંતુ જ્યારે બાળકીની લાશ મળી આ પછી એમને ખબર પડી કે હવે આ કેસનું પર્દાફાશ થઈ જશે અને પોલીસ ક્યારે પણ એમની તક પહોંચી જશે, તો એ અહીંયાથી ભાગી જવાનું પ્રયાસ કર્યું હતું. ના, આ બાબતે અત્યારે પ્રાથમિક તપાસમાં કાંઈ પણ નથી આવ્યું છે. એ લક્ષ્મીનગર, આમાંથી જે 2 આરોપી છે એ લક્ષ્મીનગર શેરીમાં ય રહેતા હતા અને આજુબાજુના વિસ્તારમાં ય રહેતા હતા, તો એવી રીતે એમને પિતાની મુલાકાતમાં આવ્યા હતા, પહેચાનમાં આવ્યા હતા. એમને આ બાબતમાં કબૂલાત કરી છે કે એ પહેલાથી ત્યાં હાજર હતા અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓની કબૂલાત છે, પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં ઘણા બધા જે પાસાઓ છે, સીસીટીવી ફૂટેજ છે, એમના જે અન્ય પણ ટેકનિકલ જે સાધનો છે એમની રાખીને સાથે એ કાઉન્ટર કરવામાં આવશે. હા, બાળકીનું મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. એમના જેનિટલ પાર્ટ પર ઇન્જરી આવી છે, જેથી લીધે અમે રેપના જે સેક્શન છે આમાં એડ કરવામાં આવશે. ખાસ કરીને લક્ષ્મીનગર જે વિસ્તાર છે ત્યાં આગળ ઘણા બધા પરપ્રાંતિઓ રહેતા હોય છે, મોટા ભાગના રજીસ્ટ્રેશન નથી થયું, આને લઈને સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે દેશી દારૂ ઉપર ન્યુસન્સ એ વિસ્તારમાં છે અને ઉત્તર પ્રદેશના અને તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે આ પર કાબૂ રાખવાની અને એમના નાબૂદ કરવાની જિમ્મેદારી પોલીસને છે અને એ બાબતમાં અમે સજગ પણ છીએ અને તમામ જે પ્રવૃત્તિઓ છે એમને નાબૂદ કરવા માટે જે પણ પગલાં લેવામાં જરૂરિયાત છે તમામ પગલાં લેવામાં આવશે. આ 3 આરોપીઓ છે તે કેટલા સમયથી રાજકોટમાં રહેતા હતા અને કઈ જગ્યાએ તેઓ કામ કરતા હતા?
એ અલગ અલગ સમયથી રહેવી રહ્યા છે. એક જે આરોપી છે એ લગભગ કાફી ઘણા સમયથી અહીંયા રહેવે છે અને બે જે આરોપી છે એ લગભગ મંથ થી કામ કરી રહ્યા છે અને આથી પહેલાં પણ એ અલગ અલગ પ્રદેશમાં પણ કામ કર્યું છે અને એમની ઓળખાણના જે વ્યક્તિ રાજકોટમાં પહેલાંથી કામ કરતા હતા એમની ઓળખાણથી એ અહીંયા કામ કરવા આવ્યા હતા. કોઈ કાસ્ટિંગનું કામ કરે છે, કોઈ છૂટક મજૂરીનું કામ કરે છે, અલગ અલગ રીતે કામ કરતા હતા. બાળકીની માતા જે છે અત્યારે રાજકોટમાં હાજર છે. આ મેટરનું આ કેસથી અત્યારે કોઈ જે સીધો જોડાવ છે આ છે નહીં, તો ફક્ત જે આ કેસ છે મર્ડર અને રેપ વિથ મર્ડરનું આ બાબતે હું તમને માહિતી આપું. ત્રણેય આરોપી આમાં ગેંગરેપની કલમો એડ થઈ જવાની છે.